પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ. સુરેન્દ્રનગરના લીંબડીમાં ચોટીલા હાઈવે પર કેમિકલ ભરેલા એક ટેન્કરમાં આગ લાગી ગઈ અને અહીં ભયનો માહોલ ફેલાઈ ગયો. દોડાદોડી થઈ ગઈ. ચાલુ ટેન્કરે આ ઘટના બનતા સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. સ્વાભાવિક છે કે અત્યંત જ્વલનશીલ પદાર્થ હોય અને તેમાં આગ લાગે તો કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તે સમજી શકાય છે. આ ઘટનામાં ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ થયો છે. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઓઇલ ભરેલા ટેન્કરમાં આગ લાગી એ સદભાગ્યની વાત છે કે અત્યંત જ્વલનશીલ ગણાતા આ પદાર્થમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ નથી થયો. તો આ જે ઘટના બની આગ લાગવાની, તેમાં એ સૌભાગ્યની વાત છે કે ડ્રાઈવર અને ક્લીનરનો આ બાદ બચાવ થયો છે. તો એક ઓઇલ ટેન્કરમાં ચાલુ ટેન્કરે આગ લાગી ગઈ. ડ્રાઈવર અને ક્લીનરનો તેમાં બચાવ થયો છે. સુરેન્દ્રનગરમાં આ ઘટના બની છે લીંબડી હાઈવે પર. સુરતમાં પિસ્તોલથી મિસફાયર થતા એક વ્યક્તિનું મોત થઈ ગયું. આ ઘટના વરાછા વિસ્તારમાં બની હતી. બાર બોર્ડની પિસ્તોલ સાફ કરતી વખતે મિસફાયર થઈ ગયું અને દુર્ઘટના બની. એક વ્યક્તિનું તેમાં મોત થયું છે. મિસફાયરમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. આ અકસ્માતની ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે. પિસ્તોલ સાફ કરતી વખતે મિસફાયર થયું અને એક વ્યક્તિનું મોત થઈ ગયું. સુરતની આ ઘટના.